હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ ધોરણ નવ અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે તો આ ડિજિટલ સિરીઝ દ્વારા ઘરે બેઠા ગણિત વિષયમાં તમે સૌથી સારા માર્ક્સ મેળવીને પરીક્ષામાં પાસ થાવ તેવી શુભકામનાઓ સાથે ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો તો આજે આપણે જોઈશું ધોરણ દસના ગણિત વિષયનું ચેપ્ટર નંબર ચૌદ જેનું નામ છે આંકડા શાસ્ત્ર તો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ ટોટલ છ ગુણના પ્રશ્નો પૂછાશે આ પૈકી એક પ્રશ્ન એક માર્ક્સનો નો હશે એક ગુણનો એક પ્રશ્ન છે તે બે ગુણનો હશે અને એક પ્રશ્ન છે તે ત્રણ ગુણનો હશે તો આવી રીતે ટોટલ ત્રણ પ્રશ્ન છે તે છ ગુણના સ્વરૂપમાં પૂછાશે જે પૈકી એક ગુણનો જે પ્રશ્ન છે તે વૈકલ્પિક પ્રશ્ન પણ હોઈ શકે આ ઉપરાંત શોર્ટ ફોર્મમાં પણ હોઈ શકે આ ઉપરાંત ખાલી જગ્યા પૂરો આ રીતના ફોર્મમાં પણ હોઈ શકે ટૂંકમાં એક હેતુલક્ષી પ્રશ્ન એક બે ગુણનો અને એક ત્રણ ગુણનો પ્રશ્ન પૂછાશે આ ઉપરાંત આપણી આ ડિજિટલ સિરીઝ છે આ ડિજિટલ સિરીઝ અંતર્ગત ચેપ્ટર નંબર પંદર ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર છ અને ચેપ્ટર નંબર ત્રણ તો આ ચારે ચાર ચેપ્ટરના આપણે દાખલાઓ તેમજ ઉદાહરણના સોલ્યુશન ઓલરેડી આપણે જોઈ લીધેલા છે તો હજી સુધી જો તમે આ ચારે ચાર ચેપ્ટરના દરેક દાખલાના સોલ્યુશન ન જોયેલા હોય તો આ ચારે ચાર ચેપ્ટરના દરેકે દરેક પાર્ટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ચેક કરી શકો છો તો હવે જોઈએ આ ચેપ્ટરની પ્રસ્તાવના આ ચેપ્ટર નંબર ચૌદ છે આંકડા શાસ્ત્ર આ ચેપ્ટર ઓલરેડી આપણે ધોરણ નવની અંદર પણ આવેલું હતું તો આ ધોરણ નવમાં આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણ વસ્તુ છે તેના વિશેને આપણે બેઝિક માહિતી જોયેલી હતી તો મધ્યક એટલે શું તો મધ્યક એટલે સરળ ભાષામાં આપણે સમજીએ તો તમને જે અવલોકનો આપેલા હોય તેની એવરેજ એટલે કે તેની સરેરાશ વેલ્યુ જે મળે છે તેને શું કહેવાય મધ્યક કહેવાય છે તો આપણે ધોરણ દસમાં મધ્યક મેળવવાની રીતો મધ્યસ્થ મેળવવાની રીતો અને બહુલક મેળવવાની રીતો જોઈશું તો તે પૈકી આપણે પહેલાં જોઈએ મધ્યક મેળવવાની રીતો તો તમારે ધોરણ દસમાં મધ્યક મેળવવા માટે ટોટલ ત્રણ રીત આવે છે જે પૈકી પહેલી મેથડ છે કે જેને ડાયરેક્ટ મેથડ કહેવાય છે ગુજરાતીમાં તેને પ્રત્યક્ષ રીત કહેવાય છે એ આપણે ધોરણ નવમાં જોઈ લીધેલી હતી તો તેનું સૂત્ર આપણે જોયેલું હતું તે કંઈક આવી રીતે હતું અને સંક્ષિપ્તમાં તેને આપણે આવી રીતે આમ લખતા તો અહીંયા એફ વન અને એક્સ વન એફ ટુ અને એક્સ ટુ તો અહીંયા એફ એટલે શું થયું તો એફ એટલે આવૃત્તિ આ શું કહેવાય આને આવૃત્તિ અને એક્સ એટલે શું થયું તો કે અવલોકન તો એફને આવૃત્તિ અને ને અવલોકન કહેવાય છે તો મધ્યકને દર્શાવવા માટેનો સિમ્બોલ છે એક્સ બાર તો મધ્યક જ્યારે તમે દર્શાવતા હોય ત્યારે તમે તેને બાર વડે દર્શાવી શકો છો અને આ સૂત્રને તમે સંક્ષિપ્તમાં આવી રીતે લખી શકો છો કે આવૃત્તિ અને અવલોકનનો ગુણાકાર હોય તેનો તમે જો આવી રીતે સરવાળો કરતા જાવ તો તમારે દરેક સરવાળાને અલગ અલગ ન લખવો હોય તો તમે આવી રીતે આગળ સિગ્મા આ જે સાઇન આપેલી છે તેને તમે સિગ્મા તરીકે વાંચી શકો છો અને સિગ્મા કહેવાય તો આને તમે આવી રીતે આમ લખી શકો છો કે સીગમાં એફઆઈ એક્સ આઈ અપોન સીગમાં એફઆઈ આ સૂત્ર ઓલરેડી આપણે ધોરણ નવમાં જોયેલું હતું છતાં પણ આપણે એક નાનોકડો ઉદાહરણ દ્વારા સમજીએ કે આ શું કહેવા માગે છે તો કે ધારો કે તમને એક આવી રીતે અવલોકન અને આવૃત્તિની સંખ્યા આપેલી હોય તો અહીંયા તમને મેળવેલ ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તો અહીંયા મેળવેલા ગુણ છે તેને તમે શું કહેવાય આ અવલોકન છે તો આપણું પહેલું અવલોકન તો આને કહેવાય એક્સ વન આ આપણું બીજું અવલોકન છે તો એક્સ ટુ આ થયું એક્સ થ્રી અને આ થઈ એક્સ ફોર તેવી જ રીતે અહીંયા આ આવૃત્તિ છે બરાબર વિદ્યાર્થીઓની સંખ્યાને શું કહેવાય આવૃત્તિ તો આ પહેલો અંક આપેલો છે તેને કહેવાય આવૃત્તિ પેલી આ બીજો અંક છે તેને કહેવાય આવૃત્તિ બીજી આને કહેવાય એફ થ્રી અને આને કહેવાય એફ ફોર તો આપણે શું કરવાનું છે આ વેલ્યુ આપેલી હોય તેને આ સૂત્રની અંદર મૂકો એટલે આપણને મધ્યક મળે કઈ રીતે મળે તો જુઓ અહીંયા શું આપેલું છે એફ વન એક્સ વન મતલબ કે આ એક્સ વન અને આ એફ વન તો તેનો ગુણાકાર તો શું થાય દસ એકું દસ વત્તા શું અહીંયા એફ ટુ એટલે કે વીસ એકવું વીસ તો આવી રીતે તમને જેટલા પણ અવલોકનો આપેલા હોય તે બધાનો સરવાળો કરતું જવાનું અને છેદમાં તમારે શું લખવાનું અહીંયા એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી એટલે કે અહીંયા જે તમને આવૃત્તિ મળેલી છે તેનો સરવાળો એટલે કે એક પ્લસ એક પ્લસ ત્રણ પ્લસ ચાર બરાબર તો આનો જે સરવાળો થાય કે ચાર ને ત્રણ સાત ને એક આઠ ને એક નવ તો અહીંયા તમારે લખવાના નવ તો અહીંયા તમે સોલ્યુશન આપશો તો તમને શું મળે મધ્યક બરાબર તો આ થઈ આપણી પ્રત્યક્ષ રીત જે આપણે ધોરણ નવમાં જોયેલી હતી તો આ પ્રત્યક્ષ રીત છે તેનો ક્યારે ઉપયોગ થશે તો તમને જ્યારે આ માહિતી આપેલી હોય તેમાં જે તમને અવલોકનો અને આવૃત્તિઓની સંખ્યા એકદમ નાની આપેલી હોય બરાબર ત્યારે તમે આ પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ છે બીજી ધારેલા મધ્યકની રીત તો ધારેલા મધ્યકની રીત છે તેના માટેનું સૂત્ર કંઈક આવી રીતે આમ છે એક્સ બાર એટલે કે મધ્યક બરાબર એ પ્લસ સીગમાં ડીઆઈ અપોન સીગમાં એફઆઈ તો આ વસ્તુને આપણે સમજવી હોય તો આપણે એક નાનકડાક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે ધારો કે તમને એક આવી રીતે ડેટા આપેલો છે અહીંયા આ જે આયુષ્ય કલાકોમાં આપેલું છે તેને આપણે અવલોકન કહીએ એટલે કે એક્સ આઈ અને નીચે ઓલરેડી આવૃત્તિ આપેલી છે એ શું થયું આપણા માટે એફ બરાબર તો હવે અહીંયા આપણે જે અવલોકન જોયેલા હતા તે એક આંકડામાં સ્વરૂપમાં હતા એક એક આંકડા હતા દસ વીસ છત્રીસ ચાલીસ એવી રીતે પરંતુ આ દાખલામાં આપણને આવી રીતે એક એક અંક નથી આપેલા આખા તમને રેન્જ આપેલી છે જીરો થી રેન્જ સુધીની સુધીની રેન્જ રેન્જ એટલે કે એક તમને આખો વર્ગ 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 આપેલો છે કે સુધીનો સુધીનો તો આપણે આને આવી રીતે આમ એક અંકમાં કન્વર્ટ કરવા હોય તો આપણે શું કરી શકીએ તો આપણને જે આ વર્ગ આપેલો છે તેની આપણે એવરેજ વેલ્યુ લઈએ એટલે કે સરેરાશ વેલ્યુ તો જીરો અને વીસની ની સરેરાશ વેલ્યુ કેટલી થાય તો વીસ પ્લસ જીરો એટલે વીસ અને વીસ ભાગ્યા બે એટલે દસ ટૂંકમાં ઝીરો અને વીસ ની વચ્ચે એક્ઝેક્ટલી શું આવે દસ આવે તેવી જ રીતે વીસ અને ચાલીસ ની વચ્ચે શું આવે ત્રીસ રીતે ચાલીસ અને સાહીઠ વચ્ચે શું આવે તો કે પચાસ તો આપણા માટે આ એક્સ વનની વેલ્યુ થઈ આ થઈ એક્સ ટુ ની વેલ્યુ અને આ થઈ એક્સ થ્રીની વેલ્યુ બરાબર તો એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી મળી ગયા ટૂંકમાં આ એક સાઈની વેલ્યુ આપણને મળી ગઈ હવે અહીંયા આપણને આપેલું છે એ તો એ એટલે શું થશે તો આપણે એને આપણે ધારેલો મધ્યક કહીએ બરાબર તો અહીંયા તમને જે આ એક્સ મળતા હોય એક્સ આઈ પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ટૂંકમાં ગમે તેટલા તમને એક્સ આપેલા હોય તેમાંથી જે વચ્ચેનો આપણને મળતો હોય જો અહીંયા ત્રણ અવલોકન છે તો ત્રણમાંથી આપણે વચ્ચેનું અવલોકન લઈએ તો તેના બરાબર આપણે એ ધારી શકીએ તમે એ બરાબર કોઈ પણ સંખ્યા લઈ શકો છો બને ત્યાં સુધી આપણને જે અહીંયા વચ્ચેની સંખ્યા આપેલી હોય તેના બરાબર આપણે એ લેવાનું તો અહીંયા આપણે એ બરાબર કેટલા થયા ત્રીસ બરાબર હવે આપણે જોઈએ એફ આઈ તો એફઆઈ તો ઓલરેડી આપણને ખબર જ છે આવૃત્તિ દસ પાંત્રીસ બાવન બરાબર તો આ બધી કિંમત થાય એફ ની એટલે કે એફ વન એફ ટુ એફ થ્રી તેવી રીતે અને ત્યારબાદ છે ડીઆઈ તો ડી એટલે શું તો ડીઆઈ એટલે થાશે એક્સ આઈ માઇનસ એ તો એક્સ આઈની વેલ્યુ શું છે તો અહીંયા એક્સઆઈ એટલે તમે અહીંયા જે તે અવલોકન લેતા હોય તે ધારો કે આપણે પહેલું અવલોકન લેતા હોય તો પહેલાં અવલોકન માટે એક્સઆઈ કેટલો થાય દસ અને એની વેલ્યુ કેટલી થાય ત્રીસ તો ડીઆઈની વેલ્યુ કેટલી મળી માઇનસ વીસ તો આ વસ્તુ આપણે પહેલા અવલોકન માટે જોઈએ તો આને કહેવાય ડી વન હવે ધારો કે બીજા અવલોકન માટે જોતા હોય તો ડી ટુ માટે કેટલી થશે તો કે તો બીજા અવલોકનમાં કેટલો છે અને એની વેલ્યુ કેટલી છે તો 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 તે પણ છે એટલે કેટલા થયા આવી રીતે એક્સ આઈ એટલે જે તે અવલોકન માટે એક્સની વેલ્યુ અને એની વેલ્યુ તો દર વખતે અચળ જ રહે છે તો તેને શું કહેવાય ડી બરાબર અને છેદમાં તમારે એફ એટલે કે અહીંયા જે તમને આવૃત્તિ આપેલી છે તેનો સરવાળો લખવાનો છે તો આવી રીતે જ્યારે તમને માહિતી આપેલી હોય ત્યારે દરેક કિંમતને તમે આ સૂત્રમાં મૂકી અને મધ્યક મેળવી શકો છો ત્યારબાદ ત્રીજી રીત છે પદ વિચલનની રીત તો તેના માટેનું સૂત્ર કંઈક આવું છે કે એક્સ બાર એટલે કે મધ્યક બરાબર એ પ્લસ એચ ઇન બ્રેકેટ સીગમાં એફઆઈ યુઆઈ અપોન સીગમાં એફઆઈ તો અહીંયા દરેક પદ છે તે શું સૂચવે છે તો તે આપણે આ ઉદાહરણ દ્વારા જ સમજીએ તો અહીંયા એની વેલ્યુ શું થશે તો અહીંયા આપણને એની વેલ્યુ જે રીતે મળી તેવી જ રીતે અહીંયા એની વેલ્યુ મેળવવાની થશે એચ એટલે શું થયું તો એચ એટલે વર્ગ લંબાઈ તો અહીંયા જુઓ જીરો થી વીસ આપેલા છે અહીંયા આપેલા આપેલા છે છે તો આપણા માટે અહીંયા વર્ગ લંબાઈ કેટલી થઈ તો કે અહીંયા ડિફરન્સ બધાની વચ્ચે કેટલાનો છે વીસ નો ડિફરન્સ છે ને જો અહીંયા વીસ માંથી જીરો બાદ કરો તો વીસ મળે અહીંયા ચાલીસ માંથી વીસ બાદ કરો તો વીસ મળે સાઈઠ માંથી ચાલીસ બાદ કરો તો વીસ મળે તો ટૂંકમાં અહીંયા તમને જે વર્ગ લંબાઈ આપેલી છે તે કેટલી છે વીસ ની તો અહીંયા એચની કિંમત કેટલી થઈ આપણા માટે વીસ બરાબર ત્યારબાદ એફઆઈ તો અહીંયા આપણે જેવી રીતે એફ મેળવ્યું હતું આવૃત્તિ તેવી જ રીતે અહીંયા પણ એફઆઈ થશે ઉપર અને નીચે અને અહીંયા એક આપણને નવો અક્ષર દેખાય છે યુ આઈ તો યુ એટલે શું થશે તો યુ એટલે એક્સ આઈ માઇનસ એ અપોન એચ તો એક્સ આઈ માઇનસ એ એટલે શું જોયેલું હતું આપણે આ ડીઆઈ મેળવ્યું હતું તેને શું કહેવાય એક્સઆઈ માઇનસ એ તો એનો મતલબ કે ડીઆઈ અપોન એચ તો ડીઆઈ કઈ રીતે મળે તો એ હમણાં આપણે અહીંયા જોયેલું તો તે રીતે આપણે ડીઆઈ મેળવવાનું અને તેના છેદમાં એચ તો એચની વેલ્યુ આપણે કેટલી જોઈએ વર્ગ લંબાઈ વીસ તો આ શું થયું UI અને છેદમાં શું છે એફઆઈનો સરવાળો બરાબર એટલે કે અહીંયા આવૃત્તિ છે તેનો સરવાળો તો અહીંયા ધારેલો મધ્યક છે તેમાં જે સૂત્ર ઉપયોગ કરતા તેવી જ રીતે અહીંયા પદ વિચલનનું સૂત્ર છે પરંતુ અહીંયા યુઆઈ અને એચ આ બે નવા વર્ડ છે તો જ્યારે તમને વર્ગ છે તે મોટો આપેલો હોય વર્ગની સંખ્યા મોટી એટલે કે અહીંયા આવૃત્તિની રીતનો ઉપયોગ કરીને મધ્યક મેળવી શકો છો તો આ થઈ મધ્યક મેળવવાની રીતો જેના દરેક સૂત્ર તમને આ રીતે મળે છે ત્યારબાદ જોઈએ બહુલક તો બહુલકને શું કહેવાય છે અંગ્રેજીમાં મોડ તરીકે ઓળખવામાં આવે છે તો બહુલક એટલે શું તો કે ધારો કે તમને માહિતીનો ડેટા આવી રીતે આમ હોય કે એક બે ત્રણ પાંચ ચાર ચાર આઠ નવ ચાર ત્રણ આવી રીતે બરાબર તો ધારો કે તમને આવી રીતે ડેટા આપેલો છે તો આમાંથી બહુલક એટલે શું તો કે આમાંથી જે અંકનું વધારે વખત રિપીટેશન થતું હોય સૌથી વધારે વખત પુનરાવર્તન થતું હોય તે અંકને શું કહેવાય બહુલક તો અહીંયા જુઓ આ એક છે તે એક વાર આવેલું છે એક વખત નવ છે તે પણ એક વખત છે તો સૌથી વધારે ચારનું અહીંયા રિપીટેશન થાય છે તો એનો મતલબ કે અહીંયા તમને જે માહિતી આપેલી છે તેનો બહુલક કેટલો થયો ચાર તો આ વસ્તુ તો આપણે જોઈ અવર્ગીકૃત ડેટા માટે પરંતુ જ્યારે તમને આવી રીતે આમ રેન્જ આપેલી હોય કે જીરોથી વીસની રેન્જ વીસ થી ચાલીસની રેન્જ તો આ રીતની જયારે તમને રેન્જ આપેલી હોય ત્યારે તમારે બહુલક મેળવવાનો હોય તો કઈ રીતે મેળવી શકાય તો તે ચાલો જોઈએ તો આવી રીતે વર્ગીકૃત ડેટા માટે બહુલક મેળવવાનું સૂત્ર કંઈક આવી રીતે છે કે બહુલક બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ મલ્ટિપ્લાય બાય એચ તો અહીંયા આ બધી વેલ્યુ શું સૂચવે છે તે તમને એક નાનકડા ઉદાહરણ દ્વારા સમજાવું તો જુઓ ધારો કે તમને આવી રીતે ડેટા આપેલો હોય તો આ એલ એટલે શું થશે તો એલ એટલે બહુલક વર્ગની અધ સીમા તો બહુલક વર્ગ એટલે શું તો હમણાં જ આપણે જોયેલું હતું કે જે સંખ્યાનું સૌથી વધારે વખત રિપીટેશન થતું હોય તેને શું કહેવાય બહુલક વર્ગ તો અહીંયા જુઓ આ એકથી ત્રણનો વર્ગ છે તેનું સાત વખત રિપીટેશન થાય છે ત્રણથી પાંચ છે તેનું આઠ વખત રિપીટેશન થાય છે બાકીનો બધા બે બે અને એક વખત રિપીટેશન થાય છે તો ટૂંકમાં અહીંયા આઠ છે તે સૌથી વધારે પુનરાવર્તિત થતી સંખ્યા છે માટે અહીંયા ત્રણથી પાંચ છે તે આપણા માટે શું થશે બહુલક વર્ગ તો અહીંયા કહ્યું છે કે બહુલક વર્ગની અધહસીમાં તો અધહસીમાં એટલે શું તો કે તમને અહીંયા જે વર્ગ આપેલો હોય તેની સૌથી ઓછામાં ઓછી વેલ્યુ એટલે કે ત્રણ તેને શું કહેવાય અધહસીમાં અને આ પાંચ છે તેને શું કહેવાય ઉર્ધ્વ સીમા તો ટૂંકમાં અધ સીમાને અંગ્રેજીમાં તમે કહેવાય લોઅર લિમિટ લોઅર લિમિટ અને ઉર્ધ્વ સીમાને કહેવાય અપર લિમિટ અપર લિમિટ બરાબર તો આ થઈ અધ સીમા અને આ થઈ ઉર્ધ્વ સીમા તો અહીંયા તમને એલ એટલે શું તો કે બહુલકના વર્ગની અધ સીમા એટલે એલ બરાબર અહીંયા આપણને કેટલા મળે ત્રણ તો એલ બરાબર થશે ત્રણ ત્યારબાદ અહીંયા બીજો અક્ષર છે એફ વન તો એફ વન એટલે શું થશે તો કે બહુલક વર્ગની આવૃત્તિ તો આપણા માટે બહુલક કયો છે તો તો તેની આવૃત્તિ કેટલી છે અહીંયા બહુલક વર્ગની આવૃત્તિ કેટલી થશે આઠ ટૂંકમાં સૌથી વધારે જે આવૃત્તિ આપેલી હોય તેને કહેવાય બૌલક વર્ગની આવૃત્તિ ત્યારબાદ અહીંયા ત્રીજો અક્ષર આપેલો છે એફ જીરો તો એફ જીરો એટલે શું થશે તો કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ તો અહીંયા આપણે બહુલક વર્ગ કયો હતો આઠ તો તેની આગળનો વર્ગ કયો છે તો કે આ એકથી ત્રણ તો તેની આવૃત્તિ એટલે શું થશે સાત તો અહીંયા એફ જીરોની વેલ્યુ મળે સાત ત્યારબાદ તમને આપેલું છે એફ ટુ તો એફ ટુ એટલે શું તો કે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ તો અહીંયા પાછળનો વર્ગ કયો છે પાંચથી સાત તો તેની આવૃત્તિ કેટલી છે બે તો અહીંયા એફ ટુની વેલ્યુ કેટલી થઈ બે અને ત્યારબાદ છે એચ તો એચ એટલે શું થાશે તો ઓલરેડી આપણે આગળ જોયેલું હતું તેવી જ રીતે એચ એટલે શું થાય વર્ગ અંતરાલની લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે તો એકથી ત્રણ એટલે કેટલાનો ડિફરન્સ છે ત્રણ માઇનસ એક કરો તો બે અહીંયા પણ કેટલા બે અહીંયા પણ બે અહીંયા પણ બે અહીંયા પણ બે એટલે ટૂંકમાં તમને આ ઉર્ધ્વ સીમા આપેલી હોય તેમાંથી અધ સીમા બાદ કરવાની એટલે કે અપર લિમિટમાંથી લોવર લિમિટ બાદ કરો એટલે કે અગિયારમાંથી નવ બાદ કરો તો કેટલા મળે બે નવમાંથી સાત બાદ કરો તો કેટલા મળે બે તો અહીંયા વર્ગની લંબાઈ કેટલી છે બે તો અહીંયા એચની જગ્યાએ મળે બે તો આ બધી વેલ્યુને તમે જ્યારે આ સૂત્રની અંદર મૂકશો ત્યારે તમને મળે તે કહેવાય બહુલક તો વર્ગીકૃત માહિતી માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને બહુલક મેળવી શકો છો ત્યારબાદ જોઈએ મધ્યસ્થ માટે તો ધોરણ નવમાં પણ આપણે આ મધ્યસ્થ વિશે જોયેલું હતું તો મધ્યસ્થને કઈ રીતે મેળવી શકાય તો આપણને ધારો કે આવી રીતે આમ ડેટા આપેલો હોય કે આઠ નવ પાંચ ત્રણ ચાર સાત આઠ આવી રીતે તો હવે આ અવલોકન હોય તો શું કરવું પડે માહિતી આપેલી છે ગોઠવીએ તો કઈ રીતનું થશે તો કે પેલા આવે ત્રણ ત્યારબાદ ચાર પછી પાંચ પછી છ નથી આપેલા સાત પછી બે વખત આઠ આપેલા છે અને છેલ્લે શું છે નવ તો આ રીતની આપણને માહિતી મળી બરાબર તો હવે આ માહિતીમાંથી સૌથી વચ્ચેની જે સંખ્યા હોય સૌથી વચ્ચેની સંખ્યા તેને શું કહેવાય માહિતીનો મધ્યસ્થ તો અહીંયા આ બાજુ ત્રણ સંખ્યા છે અને આ બાજુ પણ કઈ સંખ્યા છે ત્રણ મધ્યસ્થ કેટલો થશે સાત તો અહીંયા આપણને જે માહિતી આપેલી છે તે અવર્ગીકૃત માહિતી કહેવાય બરાબર અવર્ગીકૃત માહિતી તો અહીંયા આ અવલોકનની સંખ્યા કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો અવલોકનની સંખ્યા આપણી પાસે સાત છે તો જ્યારે તમને એન એન એટલે કે આ અવલોકનની સંખ્યા દર્શાવે છે અવલોકનની સંખ્યા તો જ્યારે અવલોકનની સંખ્યા અયુગ્મ હોય અયુગ્મ એટલે કે એકી સંખ્યા તો અહીંયા આ અવલોકનની સંખ્યા કેટલી થાય સાત તો સાત એક એવી છે એકી સંખ્યા તો એન અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો મધ્યસ્થ એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ નું અવલોકન છે એટલે કે અહીંયા તમે સાત લખો તો સાત ને એક કેટલા થાય આઠ આઠ ભાંગ બે કરો એટલે કેટલા થાય ચાર તો આવી રીતનો તમને જ્યારે સાત અવલોકન આપેલા હોય તેનો તમારે મધ્યસ્થ મેળવવો હોય તો તો તમારે પહેલાં તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના ત્યારબાદ તમને જે ચોથું અવલોકન મળે તે તમારી માહિતી જે આપેલી હોય તેના માટેનું મધ્યસ્થ થયો તો અહીંયા ચોથું અવલોકન કયું મળ્યું તો પહેલું બીજું ત્રીજું અને ચોથું તો આ શું છે સાત તો આ રીતે આ માહિતી છે તેનો તમે મધ્યસ્થ મેળવી શકો પરંતુ જ્યારે તમને અવલોકનની સંખ્યા યુગ્મ સંખ્યા આપેલી હોય યુગ્મ એટલે બેકી સંખ્યા તો જુઓ ધારો કે તમને ચાર અવલોકન આપેલા છે અવલોકન કેટલા આપેલા છે ચાર ધારો કે આ ચાર અવલોકન છે તે આવી રીતે આમ છે કે ત્રણ પાંચ એક અને બે અને તેની આવૃત્તિ તમને આપેલી છે આવી રીતે આવૃત્તિ આપેલી છે એક ત્રણ બે ચાર આવી રીતે તો હવે અહીંયા તમને શું કહેવા માગે છે કે જ્યારે અવલોકનની સંખ્યા ચાર હોય ત્યારે તમારે આ રીતની આવૃત્તિ આપેલી હોય તો તમે તેનો મધ્યસ્થ કઈ રીતે મેળવી શકો તો તમારે પહેલાં આ જે અંક આપેલા હોય આવૃત્તિ તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના તો કઈ રીતે થશે એક બે ત્રણ અને ચાર આવી રીતે થયું તો અહીંયા એકદમ વચ્ચે જે આવતા હોય એકદમ વચ્ચે જે અવલોકન આવે છે બે અને ત્રણ કારણ કે એની આ બાજુ એક છે ને આ બાજુ પણ કેટલી છે એક અવલોકન તો વચ્ચે જે અવલોકન આવે છે તે બંનેની તમારે સરેરાશ લેવાની એટલે કે બે ને ત્રણ કેટલા થાય બેને ને ત્રણ પાંચ અને તેને ભાગ્યે શું કરવાના બે એટલે કેટલા થયા બે પોઈન્ટ પાંચ તો અહીંયા બે ને ત્રણની વચ્ચે શું આવે ઓલરેડી બે પોઈન્ટ પાંચ જ આવે ને તો આ જે તમને માહિતી આપેલી છે તેનો મધ્યસ્થ કેટલો મળ્યો બે પોઈન્ટ પાંચ તો આ રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે હવે જ્યારે તમે વર્ગીકૃત માહિતી આપેલી હોય તેના માટેનો મધ્યસ્થ કઈ રીતે મેળવી શકો તો તેના માટેનું સૂત્ર આવી રીતે છે કે મધ્યસ્થ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ મલ્ટિપ્લાય બાય એચ તો જ્યાં એલ એટલે શું થશે તો કે મધ્યસ્થ વર્ગની અધ સીમા તો હમણાં જ્યારે પહેલા આપણે બહુલકનું ઉદાહરણ જોયેલું હતું કે આવી રીતે એકથી ત્રણ હોય ત્રણથી પાંચ હોય પાંચથી આઠ હોય તો એવી રીતે જે મધ્યસ્થ વર્ગ મળે છે તેની અધ સીમા એટલે કે અહીંયા જે લોઅર લિમિટ આપેલી હોય તેને શું કહેવાય એલ પછી છે અવલોકનની સંખ્યા તો ધારો કે અહીંયા એક બે અને ત્રણ અવલોકન આપેલા છે તો અવલોકનની સંખ્યા કેટલી થાય ત્રણ ત્યારબાદ છે સીએફ એટલે શું તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ તો ધારો કે આપણો આ મધ્યસ્થ વર્ગ હોય તો એની આગળના વર્ગની સંચય આવૃત્તિ મેળવવાની અને એફ એટલે શું થાય તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો ધારો કે આ વર્ગ હોય તે આપણો મધ્યસ્થ વર્ગ છે તો તેની જે આવૃત્તિ આપેલી હોય તેને શું કહેવાય એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને જ એટલે વર્ગ લંબાઈ તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે તો એકથી ત્રણ તો ડિફરન્સ કેટલો મળે છે બે બેનો તો અહીંયા જ એટલે શું થશે બે તો આ બધી વેલ્યુને તમે આ સૂત્રની અંદર મૂકો તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મળે તો આ મધ્યસ્થનો કન્સેપ્ટ છે તે થોડો ડિફિકલ્ટ છે જ્યારે આપણે ઉદાહરણ અને દાખલાઓ સમજીશું ત્યારે તમને દરેક ડાઉટ ક્લિયર થઈ જશે તો આ થિયરી ઉપર આધારિત આપણે દાખલાઓ આગળના પાઠથી શરૂ કરીશું તો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો જરૂરથી કરી લેજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ